ચાલો હવે જોઈએ ચક્રવાતની ઘટના અથવા તો ચક્રવાતની રચના કઈ રીતે ચક્રવાત થાય છે કોઈ પણ ચક્રવાતનું કેન્દ્ર હંમેશા શાંત વિસ્તાર જ હોય છે જેને ચક્રવાતની આંખ કહે છે મોસ્ટલી આપણે સાંભળ્યું હોય કે વાવાઝોડું છે અંદમાનના અંદમાન નિકોબારના ત્યાંથી આવેલું છે કે ત્યાં એનું કેન્દ્ર સ્થાન હોય છે ઘણી વખત છે તારાલા ગીરમાં આવે તો કે ત્યાં એનું કેન્દ્ર સ્થાન હોય છે હંમેશા ચક્રવાતનું શરૂઆત અથવા તો કેન્દ્ર એનું કયું હશે તો કે જે શાંત વિસ્તાર હશે જ્યાં કોઈ પ્રકારના વાતાવરણની કોઈ પણ પ્રકારની આડઅસર નહીં હોય તો ત્યાંથી જે એનું કેન્દ્ર વિસ્તાર બનશે અને જેને ચક્રવાતની આંખ કહેવામાં આવે છે મોટો ચક્રવાત ખૂબ જ ઝડપથી વાતાવરણની હવાને ભ્રમણ ગતિ કરાવે છે જે પૃથ્વીની સપાટીથી કેટલું તો કે 10 થી 15 કિલોમીટરની ઊંચાઈ પર હોય છે કે હવે જે આ વાવાઝોડું છે ગાજવીજ સાથેનું હવે કઈ રીતે ચક્રવાતમાં રૂપાંતર થાય છે તો ચક્રવાતની રચના કઈ રીતે થાય છે તો કે પહેલા તો મોટો ચક્રવાત ખૂબ જ ઝડપથી વાતાવરણની હવાને ભ્રમણ કરાવે છે ભ્રમણ એટલે કે ગોળ ગોળ ગતિ કરવી એટલે ભ્રમણ ગતિ કરાવે છે અને જેથી તો કે જે પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચી હશે તો 10 થી 15 કિલોમીટરની ઊંચાઈ પર આવું થાય છે આપણે વાવાઝોડાના ચિત્ર પણ જોયા હોય તો ખૂબ જ ઊંચે મોટા મોટા હવાના છે એ ચક્કર થતા હોય છે એટલે કે ભ્રમણ ગતિ થતી હોય આવું આપણે જોઈ શકીએ છીએ ચક્રવાતની આંખનો વ્યાસ કેટલો હોય છે કદાચ આવું એક માસની ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે ચક્રવાતની આંખનો વ્યાસ 10 થી 30 કિલોમીટર સુધીનો હોઈ શકે છે એટલે કે એની પહોળાઈ એટલી હોય પ્લસ કે એની ઊંચાઈ 10 થી 15 કિલોમીટર અને એની પહોળાઈ પણ સારી એવી 10 થી 30 કિલોમીટર સુધીની એની પહોળાઈ વ્યાસ એટલે કે પહોળાઈ ગણિતમાં પણ આવું આવે આ વિસ્તાર વાદળ રહિતનો અને તેમાં પવનની ઝડપ ભળવી હોય છે આ શાંત અને સ્પષ્ટ આંખ જે આપણે ચિત્ર જોશું ની આસપાસ 150 કિલોમીટર સુધીનો વિસ્તાર વાદળોથી ઘેરાયેલો હોય છે અને આ વિસ્તારમાં પવનની ઝડપ ખૂબ જ વધારે એટલે કે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પણ વધારે હોય છે કેટલી હશે તો કે 150 થી 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્યાં ચક્રવાત એટલે કે પવનની ગતિ એટલી ઝડપી બની જાય છે કે આ ચક્રવાતના કેન્દ્રની આસપાસ 150 કિલોમીટરથી 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્યાં પવન વાય છે અને ભારે વરસાદ આપતા ગાઢ વાદળો આવેલા હોય છે આ વિસ્તારથી દૂર પવનની ઝડપ ક્રમશઃ ઘટતી જાય છે ચક્રવાતની ઉત્પત્તિ ઘણી જ જટિલ પ્રક્રિયા છે તેનું એક મોડલ આપણે નીચે આકૃતિમાં દર્શાવેલ છે વાદળની રચના થતા પહેલા પાણી વાતાવરણમાંથી ઉષ્મા શોષીને વરાળમાં રૂપાંતરણ પામે છે જ્યારે પાણીની વરાળ ફરી પાછી પ્રવાહીમાં રૂપાંતરણ પામે ત્યારે વરસાદના ટીપા બને છે આ આપણે ચોથા ચેપ્ટરથી જોતા આવીએ છીએ કે ભાઈ વાદળમાંથી વાદળની રચના કઈ રીતે થશે તો કે પહેલા છે પાણી ક્યાં આવશે તો કે વાતાવરણમાંથી ઉષ્માને શોષી અને શું કરશે તો કે ગરમ હવાને ઉપર લઈ જશે હવે ઉપર વાતાવરણ કેવું છે તો કે ઠંડુ છે હવે ગરમ વરાળમાં આવેલી હવા છે એમાં ક્યાંક ને ક્યાંક પાણીના ટીપા રહેલા છે ઠંડી વાતાવરણમાં આવતા એમાં શું આવશે તો કે પાછા આપણને જે નોર્મલ ફ્રીજમાં પ્રક્રિયા જોઈએ તો આપણે બરફ જમાવી હોય તો શું કરશું કે ટ્રેમાં હું પાણી ભરીને રાખીશ એને હું ફ્રીઝરમાં મૂકીશ ફ્રીઝરનું તાપમાન કેવું હશે તો કે ખૂબ જ ઠંડુ અને થોડીક વાર રહીને હું જોઈશ તો એમાં બરફના ટુકડા થઈ ગયા હશે ત્યારબાદ તો કે બરફની ટ્રેને હું બહારના વાતાવરણમાં થોડીક વાર માટે રાખીશ તો શું થશે તો બરફ ઓગળી જશે એ જ રીતે છે કે ભાઈ પાણી વાતાવરણમાંથી ઉષ્માને શોષી અને વરાળમાં રૂપાંતરણ થાય છે હવે આ વરાળમાં તો કે પાણીની વરાળ જ્યારે ફરી પાછી પ્રવાહીમાં રૂપાંતરિત પામે ત્યારે વરસાદના ટીપા બને છે કારણ કે ઉપર વાતાવરણ ઠંડુ છે જેથી કરીને પાછી પાણીમાં રૂપાંતરણ થશે ને કેના સ્વરૂપમાં આવશે તો કે વરસાદના ટીપા બને છે જે વાતાવરણમાં ઉષ્મા પાછી આપે છે વાતાવરણમાં છોડાતી આ ઉષ્મા તેની આસપાસની હવાને ગરમ બનાવે છે આ હવા ઉપર જાય છે જેના કારણે દબાણ ઘટે છે આમ થતાં વાવાઝોડાના કેન્દ્રમાં વધુ હવા ઘસી જાય છે આ ચક્રનું પુનરાવર્તન થાય છે અને આવી શ્રેણીબદ્ધ ઘટનાઓને લીધે ઓછા દબાણવાળું
ક્ષેત્ર રચાય છે લો પ્રેશર વાળું આપણે સાંભળતા હોય કે ત્યાંથી જ વાવાઝોડાની કે ચક્રવાતની શરૂઆત થઈ તો આ રીતે છે હવાના અસમાન રીતે થતા વહેંચણીને શું થશે તો કે ગરમ હવા છે એનું પ્રેશર વધતું જશે અને ઠંડી હવા ઉપર જઈને વરસાદના ટીપા બનશે તો આ રીતે વાતાવરણમાં તરત જ ચેન્જીસ આવશે અને એ રીતે ઓછા દબાણવાળું ક્ષેત્ર રચાય જેની આસપાસ ખૂબ જ ઝડપથી પવનો ઘૂમવા લાગે છે અને આ હવામાનની એવી પરિસ્થિતિ છે કે જેને ચક્રવાત કહે છે ચક્રવાતના નિર્માણમાં પવનની ઝડપ પવનની દિશા તાપમાન તથા ભેજનું પ્રમાણ અગત્યનો ભાગ ભજવે છે એક માર્કના ક્વેશ્ચનમાં આવી શકે કે ચક્રવાત નિર્માણમાં કોનો કોનો ફાળો રહેલો છે તથા કયા કયા પરિબળો અગત્યનો ભાગ ભજવે છે તો કે પવનની ઝડપ પવનની દિશા તાપમાન તથા ભેજનું કેટલું પ્રમાણ તાપમાનમાં છે આ વાતાવરણમાં છે અગત્યનો ભાગ ભજવે છે આપણે ચિત્ર આપેલું છે ચક્રવાતનું નિર્માણ કઈ રીતે થાય છે ભઈ આ કેન્દ્ર સ્થાન છે જેને આપણે આંખ કહીએ છીએ ત્યાંથી છે એ કેટલું તો કે 10 થી 20 વ્યાસ જેટલું પહોળું અને 15 થી 30 કિલોમીટર જેટલું ઊંચું એટલા છે એટલે ઊંચાઈએ આપણે ચક્રવાત જોઈ શકીએ છીએ આપણે જોઈએ કે 15 કિલોમીટર જેટલું ઊંચાઈએ મોટા મોટા પવનોની ગતિના કારણે શું આવશે પવન છે પરિભ્રમણ ગતિ કરશે જેના કારણે છે એ હવાનું આખે આખું એક ચક્ર રચાય છે જેને આપણે શું કહીશું તો કે ચક્રવાતનું નિર્માણ થયું એવું કહી શકીએ છીએ જો તમે અહીંયા એરા દર્શાવેલા છે ચક્રવાતની દિશા કઈ સાઈડ છે આ રીતે તો કે પ્રવાહ કઈ સાઈડ છે આ નીચે પણ એક આખે આખું ચક્રવાતના આપણે ઓનલાઈન જે ફોટોઝ પણ જોતા હોઈએ તો વિડીયોઝ બી જોવા એટલે આપણને ખબર પડે ચક્રવાત કઈ રીતે નિર્માણ પામે છે આ જોઈ શકીએ ચક્રવાતની આંખનું કેમ ચિત્ર છે કે ભાઈ ત્યાં કેવી રીતે લો પ્રેશર સર્જાય છે ચક્રવાતને લીધે ઉછળતું પાણી વાવાઝોડું ઉપડે ત્યારે પાણીની પણ સમુદ્રમાં પણ પાણીની સ્થિતિ ખરાબ હોય શું કારણે કારણ કે જમીન તો આખી એક જ છે ભલે જમીનના એક પણ ઉપર છે પાણી આવેલું છે તો ઓબ્વિયસ છે કે પાણીને પણ અસર કરશે તો એના લીધે ઉછળતું પાણી આ છે ભારતીય હવામાન વિભાગ દ્વારા લીધેલ ચિત્ર જે નવી દિલ્હીમાં હવામાન વિભાગ આવેલું છે એના દ્વારા ચિત્ર લેવાયેલા છે ચાલો આપણે જોઈ લઈએ હવે છેલ્લો ટોપિક છે ચક્રવાતના લીધે થતો વિનાશ કે પવનના લીધે થાય વાવાઝોડાના લીધે થાય હવે જે ચક્રવાતના લીધે કે કેટલો નુકસાન થાય છે કેટલો વિનાશ થાય છે તે જોઈએ ચક્રવાત ઘણો વિનાશકારી હોઈ શકે છે ચક્રવાત સમુદ્ર કિનારાથી સેંકડો કિલોમીટર દૂર હોય છે તો પણ શક્તિશાળી પવન પાણીને સમુદ્રના કાંઠા તરફ ધકેલે છે તો ભાઈ ચક્રવાત છે એ ભલે સમુદ્રની કિનારીથી સમુદ્રના કિનારાથી સેંકડો કિલોમીટર દૂર હશે પરંતુ જે મેં ચર્ચા કરી કે જમીન તો એક જ છે પૃથ્વીની સપાટી આખી એક છે એના અમુક ભાગમાં છે જંગલો આવેલા છે અમુક ભાગમાં પાણી આવેલું છે અને અમુક ભાગમાં રહેવા માટે રહેવા યોગ્ય મૃદાવરણ એટલે કે જમીન આવેલી હોય છે તો ભલે સમુદ્રના કિનારાથી સેંકડો કિલોમીટર દૂર હશે પણ એ શક્તિશાળી છે કારણ કે એના હવાની ગતિ કેવી હશે તો કે ખૂબ જ ઝડપ 150 કિલોમીટરથી 250 કિલોમીટર સુધીની જેથી કરીને પવન પાણીને સમુદ્રના કાંઠા તરફ ધકેલે છે જે ચક્રવાતના આગમનનો સંકેત છે તો કેમ ખબર પડે ચક્રવાત આવવાનો છે કારણ કે પાણી સમુદ્રના પાણીમાં જ કાંઈક હલચલ જોવા મળી જાય છે પવન વડે બનતા પાણીના મોજા પણ એટલા પ્રબળ હોય છે કે તેનાથી કોઈ પણ વ્યક્તિ બચી શકે નહીં ઓબ્વિયસ છે એમને ખાલી દરિયામાં આપણે તણાઈ જઈએ તો પણ ઘડીકમાં પાછા આવતા નથી તો હવે આટલી હવા સાથે પવનના બળ સાથે એવું ચક્ર છે એ પાણીમાં પણ સર્જાય તો એમાંથી કોઈ પણ વ્યક્તિ ઇઝીલી બચી શકે નહીં ચક્રવાતની આંખ આગળનું ઓછું દબાણ એટલે કે લો પ્રેશર છે તેના કેન્દ્ર ભાગમાં પાણીને ઉછાળે છે અને ઉછળતા પાણીની ઊંચાઈ પણ કેટલી હોઈ શકે કે પાણીમાં પાણી તો ઉછળે છે સમુદ્રનું પણ કેટલું કે પાણીની ઊંચાઈ પણ 3-12 મીટર સુધીની હોઈ શકે છે જે આપણે આકૃતિ જોતા કહેશું જે આપણે આકૃતિ અહીંયા જોઈ હતી કે ચક્રવાતને લીધે કેટલું ઊંચું પાણી પાણી પણ કેટલી ઊંચાઈએ ઉડે છે તેને જોતા એવું લાગે છે કે પાણીની દિવાલ એ કિનારા તરફ ઘસી રહી છે આને લીધે સમુદ્રનું પાણી એ કાંઠા પરના નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશી અને માલ મિલકત તથા ત્યાંના જનજીવનને ગંભીર નુકસાન પહોંચાડે છે કે ભાઈ કોઈ બી સુનામી હોય ચક્રવાત હોય કે કોઈ પણ કુદરતી ઘટનાઓ હશે
તો તો કુદરતી આપત્તિઓ જેના કારણે છે એ માલ મિલકત છે કે જે સમુદ્ર કાંઠાના વિસ્તારો નીચાણવાળા હશે ત્યાં શું થશે કે ત્યાં તેમના ઘરોમાં પ્રવેશી જશે માલ મિલકતને નુકસાન થશે અને જનજીવનને પણ ગંભીર નુકસાન થાય છે વળી તે જમીનની ફળદ્રુપતામાં પણ ઘટાડો કરે છે કારણ કે આખે આખી જમીન ધોવાઈ જાય પછી તો કે ખેતરો પણ એમાં ધોવાઈ જશે એટલા માટે કે એમાં કોઈ જમીનમાં પણ ફળદ્રુપતામાં ઘટાડો થાય છે ચક્રવાત સમુદ્રના કિનારેથી પસાર થાય તે સમયે થતો સતત વરસાદ એ પૂરની સ્થિતિ પણ સર્જે છે જે વધુ ભયાનક છે ખૂબ જ ઝડપી પવનો ધરાવતો ચક્રવાત એ ઘર ટેલિફોન તથા બીજા સંદેશાવ્યવહાર પ્રસારણના સાધનો વૃક્ષો વગેરેને ક્ષતિગ્રસ્ત કરીને જીવંતના માલ મિલકતને મોટી હોનારત પણ સર્જે છે કે આપણે સમુદ્રની વાત કરી કે ભાઈ ત્યાં સમુદ્રમાં પણ ઘણું બધું નુકસાન થશે સમુદ્રના પાણીના મોજા ઉછળશે અને ત્યાં નીચાણવાળા વિસ્તારોને રહેતા જે લોકો છે અને ત્યાંની માલ મિલકત એ લોકોની એમને પણ નુકસાન થશે પરંતુ જમીનની વાત કરીએ તો જમીન ઉપર એટલે આપણે જ્યાં રહેણાંકના વિસ્તારો છે ત્યાં પણ શું થાય તો કે ટેલિફોનના થાંભલા આવેલા હોય કોઈ બી નેટવર્કના કે બીજા કોઈ સંદેશા વ્યવહારના જે થાંભલા હોય વીજળીના આ બધા શું થાય તો કે પવન વધારે ગતિ કરે ચક્રવાત ઉપડે તો આ થાંભલાઓ પડી જાય તો શું થાય તો કે જીવન છે આપણું ક્ષતિગ્રસ્ત થાય છે અને આપણી માલ મિલકતને પણ નુકસાન થતું હોય આવી કોઈ મોટી મોટી હોનારતો સર્જે છે તાજેતરમાં આપણે અહીં સુધી જોયું આપણે આ પણ જોશું કે ભાઈ દુનિયાના જુદા જુદા ભાગોમાં ચક્રવાતો જુદા જુદા નામે ઓળખવામાં આવે છે અમેરિકા ખંડમાં તેને શું કહેવામાં આવે છે એક એક માર્કના ક્વેશ્ચન માટે મોસ્ટ ટાઈમ બી એમસીક્યુમાં પૂછી શકે કે ભાઈ અમેરિકા ખંડમાં જે આ ચક્રવાત આવે એને કયા નામે ઓળખાય છે તો કે હરિકેન જાપાનમાં થતા જાપાન તથા ફિલિપાઈન્સમાં તેને ચક્રવાતને કયા નામે ઓળખાય તો કે ટાઇકુન ટાઇફૂન તરીકે ઓળખવામાં આવે છે આ છે ચક્રવાત હરિકેન ક્યાંનો છે તો કે હરિકેન છે અમેરિકા ખંડમાં ચક્રવાતને હરિકેન તરીકે ઓળખાય છે જાપાન તથા ફિલિપાઈન્સમાં તો કે ટાઇફૂન તરીકે અને આ રીતે આપણે અહીંયા ભારતમાં તો કે ચક્રવાત રીતે આપણે એને ઓળખીએ છીએ એટલે અલ્ટિમેટ છે શું તો કે પવનની વધારે ગતિ જેના કારણે તો કે ગાજવીજ સાથેની વીજળી વાવાઝોડું આવશે આ વાવાઝોડાના અંતે શું રચાય છે તો કે ચક્રવાતની સ્થિતિ સર્જાય છે હવે આપણે જોઈએ કે વાવાઝોડાનો વ્યાસ મીટરથી શરૂ કરી અને કિલોમીટર સુધીનો કે તેનાથી વધુ પણ હોય છે તેની ગળણી જમીન પર ધૂળ ભંગાર અને બીજી વસ્તુઓને ઓછા દબાણના લીધે શોષી લે છે ચક્રવાત એટલે હું કહું છું કે ભાઈ ચિત્ર જોજો કે વિડીયો જોજો એમાં જોઈ લેવું ઘરની કેટલી બધી એવી ઘરવખરી હશે જે વાવાઝોડામાં કે ચક્રવાતમાં એમનેમ છે એ વાયુના વંટોળમાં આવી જાય છે અને અને તે બધાને ઉપર તરફ ફેંકે છે અહીં વાવાઝોડાનો અનુભવ કરનારના અનુભવ આપેલા છે ભાઈ ડિસ્કવરી ચેનલની યંગ ડિસ્કવરી સિરીઝમાંથી આ એક ભાગ લીધેલો છે અને એમાં જે એના અનુભવ કરેલો છે આ વાવાઝોડાનો એ કહે છે કે મેં વાદળને આવીને ઘરના છાપરાને આવરી લેતું જોયું છે હું જ્યારે બારણાના હેન્ડલ પાસે હજુ પહોંચ્યો ત્યાં તો ઘર આકાશમાં ફૂંગોળાઈ ગયું સદભાગ્ય મને કોઈ ઈજા ન થઈ આમાં જો કોઈ ઝૂંપડું હોય અથવા તો કોઈ જે કાચા મકાનો હોય તો ઇઝીલી છે હવાના વાયુના વંટોળમાં આવી જાય અને શું થશે તો કે એમાં ફંગોળાઈ જાય છે વાવાઝોડું પસાર થયા બાદ અમે ભંગાર સાફ કરવા લાગ્યા ત્યારે તૂટેલા પાટિયા અને વૃક્ષની ડાળીઓ પીછા વગરના મરેલા મરઘીના બચ્ચા અને ચામડી ઉખડી ગયેલા સસલાને પણ જોયા છે કારણ કે ચક્રવાતમાં શું થશે જે ફોરી ફોરી વસ્તુઓ છે બધી જ ખેંચાઈ જશે પવનના હિસાબે પવનનો ગતિ જેટલી હશે એટલા માટે તો કે કેટલાક એવા મરઘી પણ એમને જોયા મરઘીના બચ્ચા કે જેને હજી એટલી પીછા જ નહોતા આવેલા તો એવા એવા મરઘીના બચ્ચા ખેંચાઈ ગયા સસલા છે તો એમના બી ખેંચાઈ ગયા એમની રૂવાટી તો કે એને રૂવાટીના કારણે એની ચામડી આખી આખી ઉખડી ગયેલી હોય એવા સસલાને અમે જોયેલા છે વાવાઝોડાથી બચવા માટેનો ઓરડો જમીનમાં ઊંડે હોય છે જેને બારી હોતી નથી અથવા તો બારીઓ બંધ કરીને ટેબલની નીચે જતા રહેવું સલાહભર્યું છે કારણ કે મોટી મોટી અમુક કોઈ પણ વસ્તુ હશે જે હવાના વંટોળમાં આવી જશે
જ્યાં ભંગાર પહોંચી શકે નહીં. આપણે ઘૂંટણથી વાંકા વળીને આપણા ગળા તથા માથાની આસપાસ હાથને વિતાડીને માથાને પણ બચાવવું જોઈએ, કારણ કે એ ભંગાર છે, કોઈ પણ વસ્તુઓ છે હવાના હવામાં સંપર્કમાં આવી જશે, ચક્રવાતના વાયુના વંટોળમાં આવશે. હવે જ્યારે ધીમું પડશે ત્યારે બધી વસ્તુ ફેંકાશે, એટલે એવી એવા સ્થાને પહોંચવું કે જ્યાં આપણને કોઈ ઈજા ન થાય. વંટોળ કોને કહેવાય? તો કે આપણા દેશમાં વંટોળ બહુ જ ઓછા જોવા મળે છે. વંટોળ એટલે કે ગણી આકારનું કાળું વાદળ જે આકાશથી જમીનની સપાટી પર પહોંચે છે. મોટાભાગના વંટોળ નબળા હોય છે, પરંતુ વિનાશકારી વંટોળની ગતિ લગભગ 300 કિલોમીટર પ્રતિ કલાક જેટલી હોય છે, જે ચક્રવાતની અંદરના ભાગમાં પણ વંટોળ રચાઈ શકે છે. કે આપણે હંમેશા વાત કરતા હોય કે વાયુઓના વંટોળ, તો વંટોળ શું છે? કે આપણે અહીંયા બહુ ઓછા જોવા મળે કે આવા કોઈ વાયુના વંટોળ થયા હોય, પરંતુ એ છે શું? તો કે ગરણી આકારનું જે કાળું વાદળ છે જે જમીન તરફ સુધી ઘસી આવે છે, જમીન સપાટી તરફ પહોંચે છે. અને તો કે મોસ્ટલી એટલા બધા ખતરનાક નથી હોતા, એટલા બધા વિનાશકારી નથી હોતા, પરંતુ જે વિનાશકારી વંટોળ હોય છે એની ગતિ કેટલી છે? તો કે લગભગ 300 કિલોમીટર પ્રતિ કલાકની હોય શકે છે. ચક્રવાતની અંદરના ભાગમાં પણ વંટોળ રચાઈ શકે છે. ભારતનો સમગ્ર દરિયા કિનારો એ ચક્રવાત માટે સંવેદનશીલ છે. મુખ્ય પૂર્વ કાંઠો, જો કે પશ્ચિમનો દરિયા કિનારો ચક્રવાતની પ્રબળતા અને તેની આવૃત્તિ માટે ઓછો સંવેદનશીલ છે. હવે ભારતમાં કઈ જગ્યાએ છે ચક્રવાત સારા એવા પ્રમાણમાં યોજાઈ શકે અથવા તો ક્યાં ન? તો કે પૂર્વ છે ત્યાં હજી સંવેદનશીલ છે, કે ત્યાં ઘણી વખત એવું બને કે ત્યાંના દરિયા કિનારાથી ચક્રવાત ઉપડે, પરંતુ પશ્ચિમના દરિયા કિનારાથી ઓછી આવી કોઈ સ્થિતિઓ યોજાય છે. 8.7 છે સુરક્ષાના અસરકારક પગલાં, કે ભાઈ અતિશય ગતિશીલ હવા હોય અથવા તો વાવાઝોડું હોય ગાજવીજ સાથેનું અથવા તો ચક્રવાત કે વંટોળ, આવા કોઈ પણ કુદરતી આપત્તિઓના સામે કઈ રીતે આપણે સુરક્ષાના પગલાં લેશું? તો કે ચક્રવાતની આગાહી અને આગમચેતીની વ્યવસ્થા, એટલે કે આપણે જો ન્યૂઝમાં આવું કંઈ સાંભળીએ તો એની પહેલાં જ આપણે સામે કઈ રીતે આપણે આપણી જવાબદારી અથવા તો આપણે કઈ રીતે રહેવું છે એની બધી ગોઠવણી કરી લેવાની. સરકારી સંસ્થાઓ, દરિયાકાંઠાના વિસ્તારો, સંદેશા વ્યવહાર, ચક્રવાતના સંભવિત ક્ષેત્રોમાં ચક્રવાતથી બચવાના આશ્રય સ્થાનો અને લોકોને ઝડપથી સુરક્ષાત્મક રીતે તે સ્થાનો પર પહોંચાડવાની સરકારી વ્યવસ્થા. હાલમાં પણ વર્ષ કે 1.5 વર્ષ પહેલાં જ્યારે માંગરોળ સાઈડ પૂર આવેલું હતું ત્યારે તો કે એનડીઆરએફની ટીમ છે એ બધા લોકોને સહી સલામત રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યાં પૂર ના આવ્યું હોય ત્યાં લઈ જતી હતી. એટલે કે આવી કોઈ સરકારી વ્યવસ્થા હોય તો એમને જાણ કરી દેવું, અને આવી કોઈ ચક્રવાતના સંભવિત ક્ષેત્રોમાં જ્યાં ચક્રવાત અસર કરી શકે છે ત્યાંથી બચવાના ઉપાય કરવાના, એટલે જ્યાં લોકો સુરક્ષિત રહે એવા સ્થાને તરત જ પહોંચી જવું. લોકો દ્વારા કરવાના કાર્યો, કે હવે એમાં લોકો શું કરી શકે, કઈ રીતે ફાળો આપી શકે? તો કે આપણે હવામાન વિભાગ વડે દૂરદર્શન, રેડિયો અથવા દૈનિક સમાચાર પત્રો જેવા માધ્યમો વડે થતી ચેતવણીની જાહેરાતોને નકારવી જોઈએ નહીં. કે આવા કોઈ પણ ન્યૂઝ આપણે સાંભળીએ કે વાવાઝોડું આવવાનું છે, ચક્રવાત આવવાનો છે, કે ભાઈ સુનામી આવવાની છે, પૂર આવવાનું, આવી કોઈ પણ જે હવામાન વિભાગ દ્વારા સૂચના આવે છે તો આવી લોકોએ ક્યારેય પણ નકારવી જોઈએ નહીં, કારણ કે એ નુકસાનકારક સાબિત પણ થઈ શકે છે. આપણે અનિવાર્ય ઘરેલું સમાજ, પાલતુ જાનવરો અને વાહનો વગેરેને સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે જરૂરી પ્રબંધ કરવો જોઈએ. પાણીમાં ડૂબેલી સડક પર વાહન ચલાવવા જોઈએ નહીં, કારણ કે પૂરથી સડક તૂટી ગયેલી હોય તો જેનો આપણે ખ્યાલ હોય નહીં. બધી જ કટોકટી માટેની સેવાઓ જેવી કે પોલીસ, ફાયર બ્રિગેડ અને મેડિકલ સેન્ટરના ફોન નંબરની માહિતી પણ આપણે બધાએ પાસે રાખવી જોઈએ, બરોબર? જેથી કરીને ક્યાંય પણ આપણી સાથે કોઈ પણ દુર્ઘટના બની તો આપણે જો આવા કોઈ સરકારી ખાતાઓ છે જેમ કે પોલીસ છે, ફાયર બ્રિગેડ છે અને મેડિકલ સ્ટોર, તો ત્યાંથી આપણને મદદ મળી શકે છે. જો તમે ચક્રવાતવાળા વિસ્તારમાં રહેતા હો તો આટલી કે તો રાખવાની કેટલીક વધારાની સાવધાની, કે ભાઈ જે સાઈડ હાલતે પૂર આવતું હોય, હાલતે વાવાઝોડું આવતું હોય, ચક્રવાત આવતો હોય, ત્યાં
તો કે દૂષિત થયેલા પાણીનો વપરાશ કરો અને કટોકટી માટે પીવાના પાણીનો સંગ્રહ હંમેશા કરી રાખો અને દૂષિત થયેલા પાણીનો ક્યારે વપરાશ કરવો નહીં. ભીના થયેલા ઇલેક્ટ્રિકના સ્વિચ બોર્ડને તેમજ પડે નીચે પડેલા વીજળીના તારનો સ્પર્શ કરવો નહીં, કારણ કે ગમે ત્યારે તેમાંથી કરંટ આવી શકે છે. માત્ર ફરવાના બહાને પૂરના સ્થળો તેમજ ચક્રવાના સ્થાનોએ જવું નહીં કે ભાઈ ફરવા માટે હરવા ફરવા માટે ક્યાંય એવી જગ્યાએ ના જવું કે જ્યાં પૂર આવતું હોય, હાલતે ચક્રવાત આવતું હોય, તો આવી જગ્યાએ ફરવા જવાથી પણ ફરવા જવાના પ્લાનથી પણ આપણને ઘણું બધું નુકસાન થઈ શકે છે. બચાવ દળ એટલે કે રેસ્ક્યુ ફોર્સના વ્યક્તિઓ પર બિનજરૂરી માંગનું દબાણ કરવું નહીં. એક તો એ લોકો બચાવવા આવશે, લોકો જે ફસાઈ ગયેલા છે, હવે એમની પાસેથી આપણે બિનજરૂરી વસ્તુઓ જે એટલી બધી જીવન જરૂરિયાતની જરૂરિયાત નથી તો એવી વસ્તુઓની ક્યાંય માંગ કરવી નહીં. તમારા પાડોશી તથા મિત્રોને મદદ કરવી અને તેમને પણ સહકાર આપવો. બીજું પણ એવું છે કે માછલી પકડનાર, માછીમારો, બંદરો, વહાણો અને સામાન્ય લોકોને ચેતવણી આપતો ત્વરિત સંદેશો મોકલો. એટલે આ છે કે ભાઈ આપણે વાવાઝોડું આવશે અથવા ચક્રવાત આવશે એની સામે કઈ રીતે મુશ્કેલીનો સામનો કરવા માટે લોકોએ ધ્યાનમાં રાખવાની બાબતો છે. આપણે આ કોષ્ટક બી જોઈ લઈએ કે આપણે શીખ્યા કે વાવાઝોડું છે ઓછા દબાણની ઘટના છે કે જ્યાં લો પ્રેશર સર્જાય ત્યાંથી જ વાવાઝોડાની શરૂઆત થાય છે. વાવાઝોડાની બનાવટમાં પવનની ઝડપ અગત્યનો ભાગ ભજવે છે. જે સાધન માપવાની ઝડપ કે વેગ માપે છે તેને એનેમોમીટર કહે છે. એક માર્કના એનસીક્યુમાં પણ પૂછાઈ શકે અને ખાલી જગ્યામાં પણ મોસ્ટ એમ્પી કે જે સાધન એ પવનની ઝડપ કે વેગ નક્કી કરે છે અથવા તો વેગ માપે છે. આવા સાધનનું નામ શું છે તો કે એનેમોમીટર કહેવામાં આવે છે, જેમાં પવનની ગતિ અને વેગ મપાય. હવે જોઈએ કે આધુનિક ટેકનોલોજીની મદદ કે ભાઈ આવી કોઈ પણ કુદરતી ઘટના બને, કુદરતી આપત્તિ આવે તો એની સામે આધુનિક ટેકનોલોજી કઈ રીતે આપણને મદદ કરી શકે છે. આ છે આપણા ચેપ્ટરનો લાસ્ટ મુદ્દો. અત્યારના દિવસોમાં આપણને વધુ સારી સુરક્ષા મળે છે. ગઈ સદીના પ્રારંભમાં સમયમાં દરિયાકાંઠામાં વસવાટના લોકોને ચક્રવાત આવવાની ચેતવણી મળતા સ્થળાંતર માટે એક દિવસ કરતાં પણ ઓછો સમય રહેતો હતો. આજની દુનિયા ઘણી જુદી છે. ઉપગ્રહ તથા રડારના લીધે કોઈ પણ ચક્રવાત આવવાના 48 કલાક પહેલાં જ ચક્રવાતની સૂચના મળી જાય છે. હવે અગાઉના સમયમાં છે એ ક્યાંય એટલી બધી હજી ટેકનોલોજીનો ઉપયોગ નહોતો થતો. હવે તો કે કૃત્રિમ ઉપગ્રહો આપણે સેટેલાઇટ્સ મોકલેલી છે અવકાશમાં અથવા તો રડાર મોકલેલા છે, એમાંથી આપણે વાતાવરણ શું છે, ક્યાં ચક્રવાત આવી શકે છે, ક્યાં કયું વાતાવરણ તરત જ પલટવાનું છે, તો બધી જ માહિતી આપણને સેટેલાઇટ્સ દ્વારા મળી જાય છે. જેથી કરીને પહેલાના સમયમાં જ્યારે એક દિવસ પહેલા ખબર પડતી ત્યારે હવે લોકો છે પોતાની જાતને બચાવવા માટે દોડે કે પોતાનો માલ મિલકત છે, પશુ ઢોર છે એને બચાવવા માટે દોડશે. તો હવે છે 48 કલાક પહેલા ચક્રવાતની સૂચના આવી જાય તો બે દિવસ પહેલા આવી જવાથી એ જે ચક્રવાતની ચેતવણી પણ 24 કલાક પહેલા પ્રસારિત કરી દેવામાં આવે છે. જેથી કરીને તો કે લોકો છે પોતાની જાત સાથે એની જાન જે માલ મિલકત છે એ બધું લઈ અને પોતાની જાનને બચાવે છે. જ્યારે ચક્રવાત દરિયાકાંઠાની નજીક હોય છે ત્યારે દર કલાકે અથવા તો દર અડધા કલાકે તેની પ્રગતિ તેમજ દિશા માટેના સંદેશા પ્રચારિત કરવામાં આવે છે. અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ચક્રવાતની સાથે સંબંધિત કટોકટીનું સતત નિરીક્ષણ કરતી હોય છે. એટલે કે આ તો આપણે હમણાં બી જોઈ શકીએ, જેમ હવામાન વિભાગ છે વરસાદની આગાહી કરે છે, ચક્રવાતની આગાહી કરશે, સામે બધી જ હવે હાલની પબ્લિક છે એ પણ એટલી અવેર છે કે એ છે સરકારનું માનશે કે ભાઈ આ વિસ્તારમાં આવી રીતના કોઈ ચક્રવાત આવશે, વાવાઝોડા આવશે તો એ સરકારનું માની અને પોતાની જાતને પણ બચાવી શકે છે. આ છે આધુનિક ટેકનોલોજીના મદદથી લોકો છે સારો એવો પોતાની જાતને બચાવી શકે છે. તો આ ચક્રમાં આપણે સુધી જોશું.